त्यारे कोरोना ट्रांसमिशन शुरू थई गयु छे त्यारे आ ट्रांसमिशन केवो होय छे तेना उपर शुं ध्यान राखवुं जोईए अने गुजराती तेमां शुं स्थिति छे तेना उपर वधु विगतो मेळवीशुं। अमारी साथे अत्यारे बे मेहमान पण जोडाई गया छे, तेमां एक छे डॉक्टर तુષાર પટેલ કે જેઓ ગુજરાત સ્ટેટ કોવિડ ટાસ્ક ફોર્સમાં કમિટીના સભ્ય છે, સાથે ડોક્ટર મેહુલ શાહ પણ જોડાયા છે કે જેઓ એએમએના કમિટી મેમ્બર છે। ડોક્ટર મેહુલ, આપ બંનેનું, ડોક્ટર તુષાર આપનું પણ ટીવી નાઇનમાં સ્વાગત છે। ડોક્ટર મેહુલ, સૌપ્રથમ હું આપની પાસે આવવા માંગીશ। એએમએનું કહેવું છે કે દેશમાં કોરોના ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે, ગામડાઓ સુધી પહોંચ્યું છે અને તે સૌથી વધુ જોખમી છે, ગુજરાતને લઈને આપનું શું કહેવું છે? જે અમારા આઈએમએ હેડક્વાર્ટર મોંગા સાહેબે જે આપણને માહિતી આજે સવારે આપી છે, અને આપણે એક્સપોન્શિયલ ગ્રોથ કહી શકાય, 30,000 કેસીસ પર ડે એ આવા એ ઇન્ડિયા માટે ખૂબ ખતરનાક આ એક રિસ્ક ફેક્ટર આપણને અત્યારે દેખાઈ રહ્યું છે। હવે જે અત્યાર સુધી જે આ કોરોનાનું જે ઇન્ફેક્શન હતું એ ખાલી સિટી પૂરતું મર્યાદિત હતું, અને આ વસ્તુ જ્યારે તાલુકા લેવલે, વિલેજ લેવલે, રૂરલ લેવલે જે જાય અને જે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય એ હવેની ઘટના આવનાર સમય માટે દેશ માટે ખૂબ જોખમી છે। કોમ્યુનિટી જે ડબલ્યુએચઓએ જે આપણને વર્ણન જે કર્યું છે એમાં જે એના સ્ટેજ આપેલા કે સ્ટેજ વન, સ્ટેજ ટુ અને સ્ટેજ થ્રી, સ્ટેજ વન એટલે સ્પોરેડિક કેસ હોય, સ્ટેજ ટુ એટલે કોન્ટેક્ટ ટ્રેસિંગથી જે થાય અને કોન્ટેક્ટમાં આવે અને જેને કોવિડ કોરોના થાય એને સ્ટેજ ટુ કહેવાય, અને જે સ્ટેજ થ્રી જે કહીએ છીએ આપણે જેને કોમ્યુનિટી ટ્રાન્સમિશન કે જેનું આપણે ટેસ્ટની માત્રા કરવામાં આવે અને એના રેશિયો કરતા પણ ખૂબ વધારે પ્રમાણમાં પોઝિટિવ કેસ દેખાય એને કોમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે। અનફોર્ચ્યુનેટલી ડબલ્યુએચઓએ હજુ આની કોઈ ટોટલ ટ્રાન્સમિટ એકદમ એની ડેફિનેશન આપવામાં આવી નથી, પણ અત્યારના રેશિયો પ્રમાણે જે આપણને લાગી રહ્યું છે જે રીતે ગામડામાં, તાલુકામાં, ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે સંક્રમણની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એ ખૂબ જ આઘાતજનક છે, અને આપણે શોકમાં આવી જઈએ એ જાતની પરિસ્થિતિ અત્યારે અમદાવાદ બહાર, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સિવાય તાલુકા લેવલે સમગ્ર ગુજરાતમાં સંક્રમણની પરિસ્થિતિ ખૂબ ભયંકર રીતે વધી રહી છે તેવું અત્યારના તબક્કે આપણને લાગી રહ્યું છે। એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં જે દરરોજના 900 વધુ કેસ સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી, ગુજરાતમાં પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે એવું અનઓફિશિયલી ઘણા બધા ડોક્ટરોનું એક્સપર્ટનું કહેવું છે, પણ અનફોર્ચ્યુનેટલી આઈસીએમઆર અને ગવર્મેન્ટ હજુ પણ એના ઉપર વોચ રાખી રહી છે, એના સ્ટેટિસ્ટિક કલેક્ટ કરી રહી છે। બેઝિકલી આઈસીએમઆર આપણને એમ જ કહે છે કે જેટલા ટેસ્ટ કરો એને ટ્રેસ કરો અને એને ટ્રીટમેન્ટ આપો, પરંતુ જ્યારે આ રેશિયો એના અપ્રમાણમાં જ્યારે વધતો જાય છે ત્યારે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ ગઈ છે। જે દર્દીને કોરોના થાય અને એનું આપણે ટ્રેસિંગ ન કરી શકીએ અથવા એનું કોન્ટેક્ટ, એનું ઓરિજિન જો આપણે એને શોધી ના શકીએ અને એનો રેશિયો જો ધીમે ધીમે સમાજમાં, સોસાયટીમાં વધતો જાય ત્યારે એને કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આપણે આવી ગયા છે એ ચોક્કસ આપણે એવું માનવાને જે યોગ્ય છે। અત્યારે સરકાર શ્રી ગવર્મેન્ટ એના ડેટા કલેક્ટ કરી રહી છે, પરંતુ આપણે સ્ટેજ 3માં આવી ગયા છે એવું અત્યારે આપણું ચોક્કસ માનવું છે, અને આનાથી સમાજે, સોસાયટીએ, સરકારે અને ડોક્ટરોએ સતેજ થઈ જવાની જરૂર છે, મને ચોક્કસ લાગી રહ્યું છે। જી ચોક્કસ ડોક્ટર તુષાર, આપની પાસે આવવા માંગીશ, કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધી રહ્યું છે ગુજરાતમાં, ખાસ કરીને અંતરિયાળ ગામડાઓ સુધી હવે સંક્રમણ પહોંચી ગયું છે, દરરોજના કેસ સામે આવી રહ્યા છે, કઈ બાબતોની હવે તકેદારી રાખવાની જરૂર છે? આ જે આપણે અત્યારે લોકલ સ્પ્રેડ જે આપણે સ્પ્રેડ થઈ રહ્યો છે જે કોરોનાનો અને ગામડા સુધી પહોંચી રહ્યો છે એ મુખ્યત્વે આપણે જે સર્વે કરીએ તો એમાં મુખ્યત્વે જે ગામડાઓમાં કે જે આસપાસ સુરતમાં જે અત્યારે વધારે ચાલ્યો એના કારણે રાજકોટ અને જે એમાં માઇગ્રેટ પબ્લિક થઈ ગામડામાં જે, અને માઇગ્રેશનના કારણે અત્યારે ગામડાઓમાં કેસ વધ્યો છે, નોટ ડાયરેક્ટ, કારણ કે દે આર રિલેટેડ ટુ ધ વર્ક, કારણ કે જે એ લોકો ડાયરેક્ટલી મોટા સિટી, ગામડાના લોકો એ મોટા સિટી સાથે વર્ક રિલેટેડ એ લોકો કામ માટે આવે ને એના કારણે અત્યારે ગામડાઓમાં સ્પ્રેડ થઈ રહ્યો છે। એટલે ગામડાઓમાં ને દરેક જગ્યાએ આપણે એ ત્રણ વસ્તુનું મુખ્યત્વે ધ્યાન રાખવાનું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન, એ ત્રણ મુખ્ય બાબતોનું અત્યારે પાલન કરવું જોઈએ, અને ગામડામાં જ્યારે આ સ્પ્રેડ થઈ રહ્યો છે ત્યારે એક જલ્દી જલ્દી એનું કોઈ પણને જો સંક્રમિત વ્યક્તિ કે એવું લાગે કે એનો ટેસ્ટ કરાવી, એને ટ્રીટમેન્ટ કરી અને તેને આઇસોલેટ કરવાની જરૂર છે, એટલે ઝડપથી એનું ટેસ્ટ, ટ્રીટમેન્ટ અને આઇસોલેશન થશે તો આ સ્પ્રેડ અટકી જશે।
જી ડોક્ટર તુષાર, આપનું શું માનવું છે, ગુજરાતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિ અત્યારે છે કે પછી હજુ સ્થિતિ એ બની નથી, એ વિશે આપનું શું માનવું છે? ગુજરાતમાં હજુ કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિ બની નથી, જે છે અમુક ચોક્કસ પોકેટમાં જ્યાં હોટસ્પોટ એરિયા છે કે એવું એરિયામાં થોડું થોડું કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે, પણ આખા જે રાજ્યમાં કહીએ તો એ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થતું નથી. જેમ મેં તમને પહેલાં અગાઉ પણ મેં મારી વાતમાં કીધું કે એ જે છે ટ્રાન્સમિશન એ લોકલ જે છે માઇગ્રેશન્સના કારણે ટ્રાન્સમિશન થયા છે, એટલે લોકલ ટ્રાન્સમિશન હજુ જે કોમ્યુનિટી ટ્રાન્સમિશન હજુ એટલું પ્રમાણમાં જોવા નથી મળ્યું. જ્યાં અને લોકલ જે કોમ્યુનિટી ટ્રાન્સમિશન માટે જેમ અગાઉ મેહુલભાઈએ પણ વાત કરી કે એ પ્રમાણના અમુક પેરામીટર્સ જ્યારે સેટ થાય ત્યારે આઈસીએમઆર ડિક્લેર કરતી હોય છે કે આ લોકલ પ્રકારનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે. પણ ચોક્કસ પ્રકારે પબ્લિકે ધ્યાન તો રાખવું જ પડે કે આ ટ્રાન્સમિશન વધે નહીં, એના માટે ટોળા ના થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ અને એનું અને માસ્ક, પર્ટિક્યુલરલી માસ્કનો ઉપયોગ વધારે કરવો જોઈએ. કારણ કે અત્યારે શું લોકોને દંડ થાય કે એના માટે થોડો ટેમ્પરરી માસ્ક પહેરતા હોય છે, પણ એ હિતાવહ નથી. અને મેઇનલી સિટી એરિયામાં જ્યાં બહુ જ ટોળા થાય છે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. જી ચોક્કસ. ડોક્ટર તુષાર, આપ ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય પણ છો અને અત્યારે હાલ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, અંતરિયાળ ગામડાઓમાં સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે ટાસ્ક ફોર્સ હવે અંતરિયાળ ગામડાઓમાં આ સંક્રમણ પર કંટ્રોલ મેળવવા માટે કેટલું તૈયાર છે? કારણ કે ગામડાઓમાં મેડિકલ સુવિધાઓ પણ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે, ત્યારે એક મોટું જોખમ બની શકે છે. સરકાર સંપૂર્ણ સજ્જ છે. હમણાં જ બસ લાસ્ટ વીકમાં મેં રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા અને વડોદરા એના દરેક જગ્યાના અમે લોકોએ મુલાકાત લીધી. અમારા ટાસ્કફોર્સના મેમ્બર ડૉક્ટર અતુલ પટેલ અને મેં જાતે મુલાકાત લીધી અને ત્યાંની જે પરિસ્થિતિ છે, ત્યાંના લોકલ ફિઝિશિયન્સ ડૉક્ટર્સ છે, ત્યાંના અમારા આઈએમએના મેમ્બર્સ છે, તે બધાને આ ટ્રીટમેન્ટ વિશે, એના પ્રોટોકોલ વિશે એની સમજણ પણ આપી અને લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડૉક્ટર જયંતિ રવિ મેડમ સાથે પણ અમે લોકોએ મુલાકાત કરી હતી, લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ત્યાં મુલાકાત લીધી છે. એટલે કે ત્યાંના લોકલ ડિસ્ટ્રિક્ટ લેવલના કલેક્ટર સાથે પણ મિટિંગો કરી કે આ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે ત્યાં આગળ. જી ડોક્ટર મેહુલ, આઈસીએમઆર પણ જે પ્રકારે વાત કરવામાં આવી કે ગુજરાતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની હજુ વાત નથી કરી રહ્યું, ડોક્ટર તુષાર પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં હજુ આ સ્થિતિ નથી, તો આપના મતે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના એવા કયા પેરામીટર છે કે જેમાં કહી શકાય કે આ વિસ્તારમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે? કોમ્યુનિટી ટ્રાન્સમિશનની ડેફિનેશન જોઈએ ને, તેમાં બહુ એક સ્પષ્ટ લખ્યું છે કે જેટલા કેસીસ આવે અને એનો કોન્ટેક્ટ તમને ટ્રેસ ન કરી શકાય, અથવા લોકલ એરિયા, લોકલ તાલુકા અથવા લોકલ વિલેજમાં જ્યારે એને ટ્રેસેબલ કોન્ટેક્ટ તમે ન કરી શકો અને એનો રેશિયો વધતો જાય, ત્યારે આપણે ચોક્કસ કહી શકીએ કે ભાઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ ગઈ છે. એ લોકોએ બહુ જ ભાર આઈસીએમઆર કરતા પણ ડબલ્યુએચઓએ જે આપણને ભાર આપ્યો છે કે ટેસ્ટિંગ જેટલું તમે વધારે કરશો તો આપણે આના સારા ફિગર આપણી પાસે આવશે, તો જ આપણને ખ્યાલ આવશે કે કેટલા કેસીસ છે. સમગ્ર ભારત દેશમાં 885 ગવર્મેન્ટ આધારિત લેબોરેટરી છે અને 365 પ્રાઇવેટ લેબોરેટરી છે, એટલે ટોટલ આપણે કરીએ ને તો લગભગ 1100 લેબોરેટરી ફક્ત ખાલી સમગ્ર ભારત દેશમાં છે. જો આટલી ઓછી લેબોરેટરીને જો તમે એને આપો તો પરમિશન આપો તો તમે ટેસ્ટ કરી શકવાના જ નથી. અત્યારની પરિસ્થિતિ ગુજરાતમાં પણ એવી છે કે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલે જો આ લેબોરેટરીની વ્યવસ્થા થાય. આજે તો ડોક્ટર તુષાર, જે પ્રકારની વાત અહીં સામે આવી રહી છે કે ટ્રેસિંગ એક તરફ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં ઘણા એવા કેસ આવ્યા છે કે જેમાં ટ્રેસિંગ નથી કરી શકાયું, લેબોરેટરીની સંખ્યા ઓછી છે અને ટેસ્ટિંગ ઉપર તો સવાલ ઉઠેલા જ છે, તો આ પ્રકારના જો સવાલો હશે તો કેવી રીતે આ ટાસ્કને પૂરું કરી શકાશે? બેન, અત્યારે હવે જો સરકાર એના માટે એ સજ્જ થઈ ગઈ કે હવે રેપિડ ટેસ્ટ અવેલેબલ છે, તે રેપિડ ટેસ્ટ બહુ જ ઇઝીલી એ લગભગ એનું રિઝલ્ટ કલાક બે કલાકમાં આપણને મળી જતું. લાઈક જે એ રેપિડ ટેસ્ટ છે, ડાયરેક્ટલી નેઝલ સ્વોબ લઈ અને લાઈક પ્રેગ્નન્સી ટેસ્ટના જેમ એકદમ ઇઝીલી થઈ શકે છે. અને હવે એ દરેક જિલ્લામાં, આપણે ગુજરાત સરકારે દરેક જિલ્લામાં એ રેપિડ ટેસ્ટની તો લોકલ લેવલે પણ એટલી કીટ સંપૂર્ણ પૂરા માત્રામાં ત્યાં આગળ સપ્લાય કરેલી છે. એટલે રેપિડ ટેસ્ટ વધતા આપણા ગુજરાત રાજ્યમાં લગભગ 29 જેટલી મેડિકલ કોલેજો છે. મેડિકલ કોલેજોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ હવે ફરજિયાત એને જે છે CL2 લેવલની લેબ, એટલે કે જ્યાં આગળ કોરોનાનો ટેસ્ટ થઈ શકે એ લેવલની લેબનું ફરજિયાતપણે રાખવી એ થઈ જશે. એટલે લગભગ મોટાભાગના ડિસ્ટ્રિક્ટ આ ગુજરાતના આ લેબોરેટરીમાં કવર થઈ જશે.
ડોક્ટર તુષાર, એવું ન કહી શકાય, કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે આંકડાઓ સામે આવી રહ્યા છે, લેબોરેટરીની વાત હોય, ટેસ્ટિંગની વાત હોય કે ટ્રેસિંગની વાત હોય, ગુજરાત ખૂબ જ ધીમું અને પાછળ પડી રહ્યું છે આ બાબતોમાં બીજા રાજ્યોની સરખામણીએ. જો તમે પર મિલિયન ટેસ્ટિંગને જે સરખામણીમાં કરીએ તો આપણે થોડા ઓછા છે, પણ આપણે એટલા બધા ઓછા તો નથી જ કે આપણે જે પર મિલિયન ટેસ્ટ જે કેપેસિટી પ્રમાણે કરી રહ્યા છે એ પૂરતા માત્રામાં છે, અને એ પ્રમાણે પ્રોપર ટેસ્ટિંગ તો થઈ જ રહ્યું છે બેન. જી ડોક્ટર તુષાર, ડોક્ટર મેહુલ, આપ બંનેનો આભાર અમારી સાથે આ મુદ્દે વાતચીત કરવા બદલ. તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ રાજ્યમાં કોરોના અનલોક થઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ એએમએનું કહેવું છે કે દેશમાં કોરોના સંક્રમણ હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ વધી રહ્યું છે. અંતરિયાળ ગામડાઓ સુધી જે સંક્રમણ પહોંચી રહ્યું છે તેને કંટ્રોલ કરવું પણ ખૂબ જ મુશ્કેલ છે.